કે વન કેન અ વેક્ટર એ સ્ટાર ફ્રોમ અ એન્ડ ધેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેટ ઇઝ સમથિંગ એક્સ્ટ્રા દેન અ સિમ્પલ મેથેમેટિક્સ બરાબર છે ફિઝિક્સ તો અહીંયા જોઈ શકીએ છીએ હવે આપણે જો છેદ ઉડાડશું તો આ બી ક્રોસીનું બી ક્રોસીનું માન છે ઉડી જશે અને હવે શું આવશે બી ક્રોસ સી અને એના છેદમાં એ ડોટ બી ક્રોસ સી અને મિત્રો બી ક્રોસ સી અપન એ ડોટ બી ક્રોસ સી એટલે જ રેસી પ્રોકલ વેક્ટર વ્યુત્ક્રમ સદીશ જેને આપણે શું કહીએ છીએ સ્ટાર તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા હવે આપણે વ્યાખ્યાયિત કરી દીધેલું છે એ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી અપન એ ડોટ બી ક્રોસ સી આ બી ક્રોસ સી અને આ બી ક્રોસ સી જે છે એ બંને બંને એકબીજાને શું કરશે નાબૂદ કરશે બરાબર છે અને ખાલી માત્ર આપણી પાસે આટલું જ રહેશે અને એ જે છે એ સ્ટાર છે તો આ જે છે એ વ્યુત્ક્રમ અવકાશ છે તો આ વ્યુતક્રમ સદિશ થઈ ગયો તો આ રીતે આપણને કોઈ પણ વાસ્તવિક અવકાશની અંદર પ્રાથમિક સદિશો એ બી અને સી આપેલા હોય તો એ જ પ્રમાણે આપણે વ્યક્રમ અવકાશ જે છે આ રીતે શું કરી શકાય મેળવી શકાય અને એના આપણને ત્રણ વ્યક્રમ અવકાશના પ્રાથમિક સદિશો એ સ્ટાર બી સ્ટાર અને સી સ્ટાર જે છે એને આપણે શું કરી શકીશું મેળવી શકીશું મિત્રો તો આ રીતે આપણને બરોબર છે ચોક્કસ પ્રકારની ટ્રીક વાપરી તમે જોઈ શકો છો અને એની મદદથી આપણે વિક્રમ સદિશો શું કરી શક્યા મેળવી શકીએ મિત્રો તો હવે આપણે ખાલી માત્ર વિક્રમ સદીશો મેળવીશું તો આપણને જે ઇમેજ મળે છે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એ ઈમેજ ખરેખર આ વિક્રમ અવકાશ જ નથી ખાલી માત્ર પરંતુ એ વ્યુક્રમ અવકાશ જે છે એના લેટેસ્ટ વેક્ટર્સ જે છે એને ટુ પાઈ વડે શું કરવામાં આવેલા છે ગુણવામાં આવેલા છે એનો અર્થ એમ થયો કે હવે જો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા છે બી ક્રોસ સી અને એ ડોટ બી ક્રોસ સી અહીંયા જો આપણે ટુ પાય વડે ગુણી નાખીશું આ અહીંયા બરાબર છે તો આપણને એસ્ટાસ જે છે એ મલ્ટીપ્લાય થશે ટુ પાય વડે અને તો આપણને કોઈ એક નવો સદીશ મળશે જેને કહેવાય વ્યુત્ક્રમ અવકાશનો બરાબર છે ફોરિયર અવકાશનો વ્યુત્ક્રમ સદિશ મીન્સ વ્યુત્ક્રમ સદિશ જે છે એને આપણે ટૂંપાઈ વડે જો ગુણી નાખીએ બરાબર છે તો એ વ્યુત્ક્રમ અવકાશ જ રહેશે પણ એ ટૂંપા વડે ગુણાયેલો વ્યુત્ક્રમ અવકાશ થશે બરોબર છે અને એવું કરવા પાછળનું કારણ એ છે કે ખરેખર જો ટૂંપાઈ વડે આપણે ગુણીએ તો જ આપણને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જે છે એ ચોક્કસ બિંદુએથી આપણને ઉદ્ગમ બિંદુએથી આ એ સ્ટાર જે છે બરાબર છે એ ખરેખર ટૂંપાવાડા મલ્ટીપ્લાય થયેલો મળતો હોવાથી આપણે અહીંયા શું કરીએ છીએ ટૂંપાવાડે ગુણીએ છીએ અને આમ આપણને બરાબર છે ટૂંપાવાડે ગુણતા જે મળતો અવકાશ જે છે એને આપણે કહીએ છીએ ફુરિયર અવકાશ અને એ ફુરિયર અવકાશ જે છે એમાં આપણે વિક્રમ સંદેશ મેળવવો હોવાનો હોવાથી આપણે શું કરીએ છીએ અહીંયા એને ટુ પાય વડે મલ્ટિપ્લાય કરીએ છીએ અને એટલા માટે જ અહીંયા લખેલું છે આપણે જોઈ શકો છો એકદમ અગત્યની લીટી છે એકદમ અગત્યની વાત છે રેસીપ્રોકલ ઓફ ધીસ મીન્સ લેટ ઇઝ વેક્ટર રેસીપ્રોકલ વેક્ટર ઇફ ઇટ ઇઝ મલ્ટિપ્લાઇડ બાય ટુ પાયન ઇટ ઇઝ અ રેસીપ્રોકલ વેક્ટર ઇન અ ફોર યર સ્પેસ સો રેસીપ્રોકલ વેક્ટર સ્પેસ એન્ડ રેસીપ્રોકલ ફોર સ્પેસ ધીસ આર ટુ ડિફરન્ટ થિંગ્સ બરાબર છે રેસી પ્રકાર ફુરિયર સ્પેસ જે છે વેક્ટર સ્પેસ ઇટ ઇઝ મલ્ટિપ્લાઇડ બાય ટુપાય બરાબર છે એને ટૂંપાઈ વડે ગુણતા આપણને જે છે એ ફુરિયર અવકાશ મળે છે અને જ્યારે ટૂપાઈ વડે ન ગુણીએ બરાબર છે તો ખાલી માત્ર આપણને વ્યુત્ક્રમ સદીશો અને વ્યુત્ક્રમ એની મદદથી મળતો વ્યુત્ક્રમ અવકાશ મળે છે તો મિત્રો ફુરિયર અવકાશ જે છે વ્યુતિક્રમ સદીશોમાંનો ફુરિયર અવકાશ જે છે એ રેસિપ્રોકલેટિસ વેક્ટર્સ જે છે એના અવકાશને કેટલા વડે ગુણ્યા આપણે ટૂંપા વડે જો આપણે મલ્ટીપ્લાય કરીએ મિત્રો તો આપણને આ જે છે રેસિપ્રોકલ લેટર ફુરિયર જે છે એ અવકાશ મળે છે અને ખરેખર જે છે એ આપણે જ્યારે કોઈ એક્સરે જે છે બરાબર છે કોઈ મટિરિયલ્સનો એક્સરે મેળવીએ છીએ ત્યારે ફોટોગ્રાફી પ્લેટ ઉપર આપણને જે બિંદુઓ જે છે બરાબર છે જે આપણને જોવા મળે છે બરાબર છે અથવા તો જે આપણને ફ્રિન્જીસ જોવા મળે છે એ બીજું કશું જ નથી પરંતુ ફુરિયર અવકાશ જે છે એની અંદર આપણને એ જે છે પેટર્ન જે છે એ જોવા મળે છે અને એટલા જ માટે જે છે આપણે કોઈ પણ ચર્ચાની અંદર બરાબર છે આપણે ફુરિયર અવકાશ જે છે એની ધ્યાનમાં લેવું પડે છે અને બ્રિલિયન ઝોન જે છે એને સમજવા માટે બરોબર છે આ ફુરિયર અવકાશ જે છે એ મિત્રો ખૂબ જ અગત્યનો છે તો આપણે એકદમ અગત્યમાં અગત્ય જે છે એનો આપણે કોન્સેપ્ટ અત્યારે લીધો કે વાસ્તવિક અવકાશ આપણી પાસે હોય અને એના પ્રિમિટિવ વેક્ટર્સ એ બી અને સી આપણી પાસે હોય તો એની ઉપરથી આપણે બે સમતોલો વચ્ચેના લંબ અંતર જે છે એનો વ્યસ્ત લઈ અને સમતોલને લંબ દિશામાં જે આપણને એક સદિશ મળશે બરાબર છે એ સદિશને આપણે કહીએ છીએ વ્યુત્ક્રમ સદિશ અને કેવી રીતે મેળવવો એ આપણે ટ્રીકની મદદથી જે છે એ આપણે મેળવી શક્યા અને એ જે છે એ સ્ટાર છે પણ એના ઉપરથી જો આપણે પુરિયર અવકાશ જે છે એમાં જવું હોય તો આપણે એ વ્યુતક્રમ અવકાશ જે છે એને આપણે દરેક પ્રિમિટિવ વેક્ટર્સ જે છે એને ટૂંપાય વડે શું કરવા પડે મલ્ટિપ્લાય કરવા પડે અને એ પ્રકારની ઇમેજ જે છે એ આપણને એક્સરની મદદથી મિત્રો જોવા મળતી હોય છે બરાબર છે તો આપણે વધુમાં જોઈશું અહીંયા કે લેટિસ છે તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં આ વાસ્તવિક અવકાશ છે તમે જોઈ શકો છો આ વાસ્તવિક અવકાશ છે આ જે છે એ વાસ્તવિક અવકાશમાંથી આપણે અહીંયા સમતલો જે છે એ પસાર કરેલા છે જોઈ શકીએ છીએ આપણે આ સમતલ જે છે એ પસાર કરેલા છે આપણે આ વાસ્તવિક અવકાશમાંથી હવે તમે અહીંયા જુઓ કે આ જે છે બરાબર છે એ બે પરમાણુઓ જે છે અથવા તો બે લેટિસ બિંદુઓ જે છે એને જોડતો શું થઈ ગયું કહેવાય સદીશ આ બરાબર છે અને આ સદીશ જે છે બરાબર છે એને છે એ આપણે વાસ્તવિક અવકાશનો સદીશ લઈ લઈએ આ બરાબર છે તો હવે જો અહીંથી એક રેખા દોરીએ આપણે આ રીતે અને એક રેખા જે છે આપણે અહીંથી દોરી આ રીતે બરાબર છે તો વચ્ચેથી એક આપણે રેખા દોરી શકીશું જુઓ અહીંયા આ રીતે આ રેખા પણ આપણે શું કરી શકાય દોરી શકાય તો તમે જોઈ શકશો કે બરાબર આ જે છે બરાબર છે એના મધ્યમાંથી જે છે અહીંયા આપણને રેખા મળશે ખરેખર આપણે શું કર્યું છે અહીંયાથી અહીંયા આ રીતે સદીશ દોરેલો છે જોઈ શકો છો તમે બરાબર છે અને બરાબર જે છે આ એને શું કરે છે દુભાગે છે જોઈ શકીએ છીએ આપણે એનો અર્થ એમ થયો કે આ બે સમતલ જે છે બરાબર છે એના કરતાં પણ આ બે સમતોલો જે છે ક્રમિક સમતોલો જે છે એમની વચ્ચેનું અંતર જે છે એ શું થઈ જાય છે બદલાઈ જાય છે તો આ રીતે આપણે વાસ્તવિક અવકાશની વાસ્તવિક લેટિસ જે છે બરાબર છે એના સમતોલો કરતાં વ્યક્રમ અવકાશના સમતોલો જે છે તેમની વચ્ચેનું અંતર જે છે એ આપણને શું થાય છે જુદું જોવા મળે છે અહીંયા આપણે આકૃતિ પર શું કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ અને એ તો આપણે અહીંયા માત્ર એક જ આ પ્રમાણુ માટે જ લીધેલું છે તો એ જ પ્રમાણે આપણે જુદા જુદા આપણે લઈ લઈએ વેક્ટર્સ તો એના માટે આપણને સ્ફટિકના આપણને વ્યક્રમ અવકાશમાં જુદા જુદા સમતોલો શું થઈ શકે મળી શકે મિત્રો તો એ તમે જોઈ શકશો અહીંયા જુઓ આપણે અહીંયા હવે આ સમતો લીધું છે તો જોઈ શકો છો અહીંયા હવે હવે સમતોલો બધા આ રીતે થઈ ગયા રેસીપી લેટિસ લેટિસ્ટ ફેક્ટરની અંદર તો આ રીતે જે છે એ સમતોલો શું થતા જશે બદલાતા જશે તમે જોઈ શકો છો આપણે બે ત્રણ નમૂના જે છે અહીંયા તમને શું કરેલા છે દર્શાવેલા છે તો ઇન ધીસ વે આપણે શું કરી શકીએ છીએ આ રીતે આપણે વ્યુત્ક્રમ અવકાશ જે છે બરાબર છે એના સમતોલો શું કરી શકાય મેળવી શકાય અને વ્યુત્ક્રમ અવકાશ જે છે એની લેટિસ્ટ પણ શું કરી શકાય મેળવી શકાય તો હવે આપણા મગજની અંદર બરાબર વ્યુત્ક્રમ અવકાશ અને વાસ્તવિક અવકાશ જે છે બરાબર છે એના કોન્સેપ્ટ જે છે વિચાર જે છે એ બરાબર હવે કદાચ ગોઠવાઈ ગયો હશે આટલી સમજણ પછી આપણે એકદમ શાંતિથી અને વ્યવસ્થિત રીતે તમારા મગજમાં આવે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ આપણે લઈ રહ્યા હતા અને ટ્રાન્સલેશનલ વેક્ટર જે છે આની પહેલાં જે આપણે લીધો એમાં આપણે બધાને ખબર જ છે કે ટી સદિશ ટી બરાબર યુ એ વધતા જે છે વીબી બી વધતા જે છે એ લીધેલો હતો પણ જ્યારે વિક્રમ અવકાશ લઈએ તો વ્યક્રમ અવકાશમાં એ જ પ્રમાણે વિક્રમ જે છે એનો સદિશ જે છે એ આપણે લઈ શકીએ છીએ અને એને આપણે કહીએ છીએ જી તો જીને શું લખી શકશું આપણે હવે એચ એ ડેસ કે બી ડેસ અને વધતા શું લખી શકશું આપણે એલ સી ડેસ તો હવે આ જે છે શું થઈ ગયું કહેવાય વ્યક્રમ અવકાશનો ટ્રાન્સલેશનલ વેક્ટર બરાબર છે એને કહેવાય એનો ટ્રાન્સલેશનલ વેક્ટર અને આ રીતે વ્યક્રમ અવકાશમાં એને દર્શાવી શકાય કેનાથી જીવડ દર્શાવી શકાય તો અહીંયા આપણે જે વાસ્તવિક અવકાશ જે છે એને આપણે ટૂંકમાં વૈજ્ઞાનિકના નામ પરથી આપણે કહી શકીશું બ્રેવાઇસિસ લેટાઇસ અને જે વ્યક્તમ અવકાશને આપણે ટૂંક વડે ગુણ્યો અને જે આપણને અવકાશ મળ્યો એને આપણે કહીએ છીએ ફોરિયર બરાબર છે અવકાશ ફોરિયર સ્પેસ અને ફોરિયર સ્પેસ જે છે એની રેસિપ્રોકલ લેટિસ જે છે એનો અને રિયલ સ્પેસ એટલે કે બ્રેવાઇસ લેટાઇસિસ સ્પેસ છે એનો આપણે અહીંયા એક સાદો તફાવત જે છે એ તમારી સમજૂતી માટે બતાવેલ છે બરાબર છે રિયલ સ્પેસમાં આપણે શું કરીએ છીએ વેક્ટર્સ માટે નોર્મલ ટુ ધ પ્લેન્સ લઈએ છીએ આપણે બરાબર છે જ્યારે વ્યુત્ક્રમ અવકાશમાં શું કરીએ છીએ આપણે બરાબર છે વેક્ટર્સ કઈ રીતે લઈએ છીએ તો વનઅપન ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પ્લેન્સ આપણે બે સમતલો વચ્ચેનું લંબ અંતર શું કરીએ છીએ અહીંયા લઈએ છીએ બરાબર છે તો જ્યારે આપણે ડિફ્રેક્શન મેળવવું હોય તો આપણને બધાને ખબર જ છે કે બે સમતોલો વચ્ચેનું અંતર જે છે એ શું હોવું જોઈએ લેમડાના ક્રમમાં હોવું જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે વિવર્તનની માત્રા જે છે એ લેમડા બાય ડીના શું હોય છે સમ પ્રમાણમાં હોય છે અને જો લેમડા એના છેદમાં ડીનો ગુણોત્તર જે છે એ મિત્રો જો આપણને એક મળતો હોય તો જ આપણને શું થાય વિવર્તન જોવા મળે બરાબર છે એટલા માટે સમતોલો જે છે એમની વચ્ચેનું અંતર જે છે વાસ્તવિક અવકાશની અંદર મિત્રો એ આપણને કેટલું હોવું જોઈએ આશરે લેમડાના ક્રમનું શું થવું જોઈએ હોવું જોઈએ એટલે કે ડી મસ્ટ બી બરાબર છે પ્રપોઝનલ ટુ લેમડા લેમડાના ક્રમનું હોવું જોઈએ જો આ લેમડા જે છે એ બે એન્કસ્ટ્રોમ હોય તો પરમાણુ જે છે એનું વચ્ચેનું અંતર જે છે એ પણ આશરે કેટલું હોવું જોઈએ બે એન્કસ્ટ્રોમ જેટલું હોવું જોઈએ પરંતુ જ્યારે આપણે એના સમતોલો વચ્ચેનું લંબ અંતર એટલે કે આપણે રેસીપ્રોકલ લેટિસ સ્પેસ આપણે જ્યારે લઈ લઈએ મિત્રો તો આપણને મળશે ટુપાય અપન લેમડા તમે જોઈ શકો છો આ લેમડાનો જે છે આ બે સમતોલ વચ્ચેનું લંબ અંતરનો આપણે અહીંયા વ્યસ્ત લઈ લીધો અને ફુરિયર અવકાશમાં આપણે જવાનું છે એટલા માટે આપણે અહીંયા શું કરેલું છે ટૂપાવડા મલ્ટિપ્લાય કરી નાખેલું છે અને એને આપણે કહે છે ટૂપાય અપન લેમડા અને એને આપણે કહે છે તરંગ સદી સ્કે અને ઘણા બધા લોકો જે છે ને મોમેન્ટમ સ્પેસ પણ કહે છે શું કામ કારણ કે મોમેન્ટમ પી ઇઝ ઇક્વલ ટુ એચ કટ ઇન ટુ કે સો ધેટ્સ વાય ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ મોમેન્ટમ સ્પેસ સો ધેર ફોર અ રેસીપ્રોકલ ફુર રિયર લેટી સ્પેસ દેટ ઇઝ કોલ્ડ અ મોમેન્ટમ સ્પેસ રાઇટ એન્ડ ધેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ વન તો આ જે છે ખૂબ જ અગત્યનો છે તો હવે જો આપણે એકમ સદીશોને જો જોડી દઈએ વાસ્તવિક અવકાશમાં તો રિયલ અવકાશમાં આપણને બ્રેવાઇસિસ સેલ મળે બ્રેવાઇસિસ પ્રિમિટિવ સેલ મળશે અને વ્યુક્રમ અવકાશ જે છે બરાબર છે એમાં જો આપણે જોડી દઈએ તો આપણને મળશે વિગ્નર સેજ સેલ મળશે મિત્રો તો તમે જોઈ શકીએ છીએ અહીંયા વ્યક્રમ પુરી અવકાશમાં જે આપણે હવે જે છે બરાબર છે એ સેલ મળે છે પ્રિમિટિવ સેલ્સ એને આપણે કહીએ છીએ વિગ્નર સેજ સેલ તો આ જે છે એ શું થઈ ગયો વ્યક્રમ અવકાશનો એકમ બરાબર છે કોષ તો લગભગ આપણને જનરલી ખ્યાલ આવી ગયો હશે શા માટે આપણે ટુ પાય વડે મલ્ટિપ્લાય કરીએ છીએ શા માટે આપણે વ્યક્રમ સદિશ મેળવવા માટે ઉપર જે છે મલ્ટીપ્લિકેશન કરી અને છેદમાં શા માટે કદનો ગુણાકાર લઈએ છીએ આ બધી જ બાબતો જે છે એ વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ થઈ હશે અને આપણે આથી જ હવે સિમ્પલ ક્યુબિક લેટિસ જે છે એસસી લેટિસ બરાબર છે એનું આપણે વ્યક્ક્રમ અવકાશ માટે શું લઈએ છીએ ઉદાહરણ તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે વિક્રમ અવકાશના એકમ સદીશો એક્સ વાય છે અથવા તો જેડ હોય બરાબર છે અને આ જે છે સદીશો બરાબર છે વાસ્તવિક અવકાશના એને આપણે એ વન એ ટુ એ થ્રી કહી દઈએ તો હવે વિક્રમ સદીશો જે છે એ આપણને કઈ રીતે મળશે એ વન એ એ થ્રી ઉપરથી બી વન બી બી થ્રી તો આપણને ખબર જ છે એ ટુ એ થ્રી અપન બરાબર છે એ વન ડોટ એ એ ટુ ક્રોસ એ થ્રી આ રીતે મળશે અહીંયા સરળતા ખાતર જે છે એ સદીશો દર્શાવેલા નથી પરંતુ તમારે સમજી જ લેવાનું છે કે બધા જ ઉપર જે છે એ સદીશો શું થયેલા છે આવેલા છે મિત્રો તો આ જે છે એ કદ છે અહીંયા જે દર્શાવેલું છે એક કદ છે મિત્રો તો આ રીતે આપણને રેસીપ્રોકલ લેટિસ વેક્ટર્સ જે છે એ વિક્રમ અવકાશમાં શું થઈ શકશે આપણને મળી આવશે આ જે છે એ વિક્રમ અવકાશના શું થઈ ગયા કહેવાય પ્રાથમિક સદીશો થઈ ગયા કહેવાય અને જો અહીંયા આ પ્રાથમિક સદીશો જે છે બરાબર છે આ એનું જો આપણે સાદુરૂપ આપીશું મિત્રો આ આનું જો આપણે સાદુરૂપ આપીશું તો આ એ ટુ ક્રોસ એ થ્રીનું માન અને એ ટુ ક્રોસ એ થ્રી આ માન જે છે એ તો શું થઈ જવાનું છે ઉડી જ જવાનું છે આ અને એવન કોથિટા એટલે કે બે સમતોલો વચ્ચેનું લંબ અંતર બરાબર છે અને એનું આપણે શું લઈએ છીએ વ્યસ્ત એને એને આપણે શું કહીશું અહીંયા એ અને આ તો શું કરે છે માત્ર ખાલી રેટિસ્ટ્રી પ્રોકલ લેટિસ્ટેક્ટ જે છે એની શું કરે છે આપણને દિશા દર્શાવે છે અને ધેટસવાય જો આપણે આનું સાદરૂપ આપીએ આનું મેં કીધું એ પ્રમાણે તો આપણને રેસી પ્રોકલ લેટિસ્ટ વેક્ટર્સ છે એ આપણને મળશે બી વન ઇઝ ઇક્વલ ટુ ઉપાય આપણને એક્સ બાર બી ટુ અને એ રીતે બી થ્રી આ રીતે આપણને શું થઈ શકશે આપણને મળી આવશે મિત્રો તો આ રીતે આપણે રેસીપ્રોકલ લેટિસ્ટ જે છે એના વેક્ટર્સ સિમ્પલ ક્યુબિક માટે મિત્રો મેળવી શકાય છે હવે તમે જોઈ શકો છો આ ડાયરેક્ટ લેટિસ્ટ વેક્ટર સ્પેસ જે છે એનો આપણા પ્રાથમિક કોષ દર્શાવેલો છે અને એના આપણે ટ્રાન્સલેશનલ વેક્ટર જે છે એના આપણે દર્શાવેલ છે એન વન એ વન ઇઝ પ્લસ એન ટુ એ ટુ હતા એન થ્રી એ થ્રી એના દર્શાવેલ છે હવે જ્યારે આપણે આનો જે છે બરાબર છે એક્સ રે લઈએ ત્યારે આપણને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જે છે બરાબર છે એ પરિમાણમાં જો આપણે લઈએ તો કેવું દેખાશે તો જુઓ રેસીપ્રોકલેટિવ સ્પેસની અંદર આ જે છે એ આપણને આ રીતે મળશે તમે જોઈ શકો છો કે આખી આખી ડાયરેક્શન્સ જે છે એ બદલાઈ જાય છે બધું જ જે છે એ બદલાઈ જાય છે અહીંયા અને હવે એનો ટ્રાન્સલેશનલ વેક્ટર જે છે એટલે કે આ જે છે એ બિંદુ અને આ છેડાનો બિંદુ એને આપણે જોડી દઈએ આમ આ રીતે તો આપણને શું મળશે એચ મળશે અને એને કહેવાય રેસિપ્રોકલ લેટિસ વેક્ટર ટ્રાન્સલેશનલ વેક્ટર એને આપણે કહી શકીએ અને અહીંયા જે આ બિંદુ છે એ અને આ કર્ણોનું બિંદુ જે છે એને આપણે જોડી દઈશું તો આપણને શું મળશે આર મળશે તો એનો અર્થ એમ થયો કે માત્ર અને માત્ર ફિગર જે છે બરાબર છે એના સમતોલો વચ્ચેનું અંતર જે છે એનો વ્યસ્ત જ નથી થતો પણ હારે હારે ટ્રુપાય વડે મલ્ટિપ્લાય થવાથી બરાબર છે રેસીપ્રોકલ લેટિસ્ટ વેક્ટર જે છે બરાબર છે એનો ટ્રાન્સલેશનલ વેક્ટર જે છે એની દિશા પણ શું થાય છે બદલાઈ જાય છે એનો અર્થ એમ થયો કે આ જે છે એ આ દિશામાં હોય ટી તો તમે જોઈ શકો છો એચ આપણને નાઇન્ટી ડિગ્રીએ જુદી દિશામાં જોવા મળે છે આ રીતે ઓર્થોગોનલ જોવા મળે છે ઇફ ધે આર પરપેન્ડિક્યુલર ટુ ઇચર દેન વી કેન સે ધેટ દે આર ઓર્થોગોનલ ટુ ઇચ અથર અને ઓર્થોગનોલો હોય અને આપણે જો એને બરોબર છે શંકર અવકાશમાં દર્શાવીએ તો આપણે એ દર્શાવી શકાય કે એ આઈ ડોટ એજ અ સ્ટાર એજ સ્ટાર જે છે એ રેસીપ્રોકલ અવકાશની અંદર છે બરોબર છે ને આપણે જાણીએ છીએ બરોબર છે કે દેટ ઇઝ ઇઝ ઇક્વલ ટુ ટુ પાય બરાબર છે ડેલ્ટા આઈ જે આઈ ઇઝ ઇક્વલ ટુ જે કરીશું આપણે ત્યારે આ કિંમત કઈ થઈ જશે એક થઈ જશે અને હવે આ જે છે એઆઈ બરોબર છે કો થિટા એ જે આપણે માન લઈએ અને ફરી પાછો આપણે કરીશું તો આપણને શું મળશે ટુ પાય આપણને એ શું થશે મિત્રો મળી આવશે તો તમે સમજી શકો છો કે આ રીતે આપણે જ્યારે વિક્રમ લઈએ છીએ ત્યારે આખે આખો જે રિયલ અવકાશનું કદ જે છે એ આખે આખું સુધી જે છે બદલાઈ જાય છે ઇટ મીન્સ ધેટ કે હવે લેટિસ વેક્ટર્સ જે છે બરાબર છે વ્યુત્ક્રમ અવકાશનો સદીશ જે છે એ એ બંને સમતોલોનું લંબ અંતર છે બરાબર છે એની દિશામાં વ્યુત્ક્રમ સદીશ જે છે એ ન પણ હોય એ વાત ખૂબ જ અગત્યની છે અને એટલા માટે જો અહીંયા આપણે બરાબર છે દર્શાવેલું છે નોટ મારીને નોંધ મારીને સામાન્ય રીતે વિદ્યાર્થીઓ એવું સમજતા હોય છે કે વિક્રમ અવકાશ લઈએ વિક્રમ સદિશ લઈએ આપણે તો બંને વચ્ચેનો લંબ અંતર છે બરાબર છે અને લંબ અંતરની દિશા ઉપર જ આપણો શું છે એ સદીશ વિક્રમ સદિશ જે છે એ આવેલો હશે અને એવી રીતે બિંદુ મળેલો હશે પણ નહીં મિત્રો ટૂંપાવાળા ગુણતા જે છે બરાબર છે એની દિશા જે છે શું થઈ જાય છે શંકર અવકાશમાં બદલાઈ જાય છે અને એટલા માટે આપણે અહીંયા નોંધ તરીકે રાખેલું છે ધ રિયલ સ્પેસ એન્ડ ધ રેસીપ્રોકલ સ્પેસ વેક્ટર્સ

વ્યુત્ક્રમ અવકાશમાં જો આપણા પ્રાથમિક સદીશો એ સ્ટાર સ્ટાર અને સી સ્ટાર લઈએ અને જો આપણે જે છે એનો એકમ સદીશ લઈએ તો શું મળશે આપણને બરાબર છે ધ સ્મોલેસ્ટ સેલ મળશે આપણને દેટ સેલ વિચ ડિસ્પ્લેઝ ધી ફૂલ સિમેટ્રી ઓફ ધ લેટાઈસ હવે જો આપણે વ્યુત્ક્રમ અવકાશમાં આ કદ જે છે એનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરતા જઈએ અને તો આપણને જે વ્યુત્ક્રમ અવકાશમાં જે કોષ મળશે અને એને મિત્રો આપણે કહીએ છીએ વિગ્નર સેજ સેલ એને આપણે કહીએ છીએ વિગ્નર સેજ સેલ તો આપણે આપણને ખ્યાલ આવી ગયો હશે હવે કે વિઘ્ન સીધી સેલ જે છે એને આપણે વ્યુત્ક્રમ અવકાશમાં પુરિયર અવકાશમાં કેવી રીતે શું કરી શકાય મેળવી શકાય મિત્રો તો ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ અહીંયા લેટિસ જે છે સાદી સિમ્પલ ક્યુબિકની એ દર્શાવેલ છે મિત્રો અહીંયા તમે યાદ રાખજો કે અહીંયા જ્યારે આપણે સિમ્પલ ક્યુબિક લઈએ ત્યારે એ ક્રોસ બી ક્રોસ સી બરાબર છે એ પહેલાંથી જ પરસ્પર લંબ છે અને પહેલાંથી જ પરસ્પર લંબ હોવાથી બરાબર છે જ્યારે આપણે વ્યુત્ક્રમ લઈશું બરાબર છે તો એ એ જ દિશામાં આવશે બરાબર છે એ એ ઉપર જ રહેશે બરાબર છે એ સ્ટાર અને એની દિશા એ બંને દિશા કેવી થશે એક જ થશે અને એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે સિમ્પલ ક્યુબિક જે છે એના માટે આ જે મેં ગ્રીન કલર વડે જે બધા બિંદુઓ દર્શાવેલા છે એ રેસીપ્રોકલ લેટિસ સ્પેસ જે છે એના સદિશો છે મિત્રો આ બધા આ જે છે એ રેસીપ્રોકલેટિસ છે એના સદિશો છે બરાબર છે તો આ જે છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયાથી શરૂ કરી અને અહીં સુધીનું અંતર બરાબર છે એ કેટલું હશે ટુ પાય અપન એ જેટલું હશે આ અંતર જે છે એ ટુ પાય અપન એ જેટલું હશે હવે આપણે કોઈ વચ્ચેનો રેસીપ્રોકલ લેટિસ્ટ જે છે એની અંદર આપણે કોઈ વચ્ચેનું બિંદુ લઈ લઈએ બરાબર છે અને એમના પાડોશી બિંદુઓને જે રીતે આપણે વિગ્નર સેસ સેલ જે છે વાસ્તવિક અવકાશમાં આપણે મેળવેલો હતો એવી જ પદ્ધતિ આપણે અહીંયા વાપરીએ અને હવે વ્યુતક્રમ અવકાશની અંદર કોઈ લેટિસ્ટ પોઈન્ટ છે બરાબર છે એના પાડોશી બિંદુઓને આપણે જોડી દઈએ અને જોડ્યા પછી આપણે એનો લંબ જે છે એ દુભાગ આપણે સમતલ પસાર કરીએ તો તમે જોઈ શકો છો દરેક જગ્યાએથી એવા દુભાગેલા આપણે સમતલ શું કરેલું છે અહીંયા પસાર કરેલું છે તો આપણને વચ્ચેના ભાગમાં જે છે એ કદ જોવા મળે છે બરાબર છે એ પાડોશી જે લેટિસ બિંદુઓ જે છે એને દુભાગિત કરતાં મળતા સમતલથી મળતું શું થઈ થઈ ગયું કહેવાય કદ અને આપણે જો એનું અંતર લઈએ તો આખું અંતર પાય અપન એ છે તો અડધું અંતર જે છે મિત્રો એ આપણને પાય અપન એ શું થશે મળશે અને આ બધા સદીશો એ વ્યુક્રમ અવકાશ સદીશો છે અને એને આપણે જે છે સદીશ બી વન સદીશ બી ટુ અને સદીશ બી થ્રી જે છે એના વડે આપણે શું કરવા છે દર્શાવેલા છે અને હવે જો આપણે દુભાગી અને જો પછી આપણે જો અવકાશ લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા બરાબર છે આ આપણને જે કદ મળશે અને એ કદ બીજું કશું જ નથી પરંતુ બરાબર છે એ ફુરિયર વ્યુતક્રમ અવકાશમાં બરાબર ફુરિયર વ્યુતક્રમ અવકાશ જે છે એની અંદરનો આપણને સેજ સેલ મળી ગયો અને ફ્યુરિયર વ્યુક્રમ અવકાશનો વિઘ્ન સેજ સેલ એટલે જ બ્રિલિયન જોન અને આ જે છે આથી જ આ બ્લુ રંગ જે છે દર્શાવેલો છે એને આપણે કહીએ છીએ મિત્રો ફર્સ્ટ બ્રિલિયન જોન તો તમે જો અહીંયા લખેલું છે ધ બાઉન્ડ્રીઝ ઓફ ધ ફર્સ્ટ બ્રિલિયન જોન આર ધ પ્લેન્સ નોર્મલ ટુ ધ સિક્સ રેસીપ્રોકો લેટિસ વેક્ટર્સ બરાબર છે બી વન બી ટુ એન્ડ બી થ્રી એન્ડ ધ આઈધર ડાયરેક્શન પ્લસ ઓર માઇનસ ધેટ કેન બી સિમ્પલી અન્ડરસ્ટુડ બરાબર છે અને ધ લેન્થ ઓફ ઇચ સાઈડ ઇઝ ટુ પાયાપન એ અડધી આ બાજુ પાયાપન એ અને અડધી પેલી બાજુ એટલે ટોટલ જે છે એ એની એક બાજુની લંબાઈ જે છે આની એ ટુ પાયાપન એ થશે બ્રિલિયન જોનની તો એક જે છે એની લંબાઈ ટૂપાય અપન એ લંબાઈ પણ ટૂંપાપન એ પહોળાઈ પણ ટૂંપાયા પણ એ અને ઊંચાઈ પણ થઈ જશે ટૂંપાય અપન એ એનો અર્થ એ થયો કે સિમ્પલ ક્યુબ જે છે એનો ફર્સ્ટ બ્રિલિયન ઝોન જે છે બરાબર છે એનું કદ એટલે કે રેસિપ્રોકલ ફૂર લેટિસ વેક્ટર સ્પેસ એનું જે છે એ કદ આપણને ટૂંપાય અપન એક ક્યુબ જેટલું શું થશે મળશે જેને આપણે બ્રિલિયન ઝોન જે છે ફર્સ્ટ બ્રિલિયન ઝોન એનું આપણે એને શું કહીએ છીએ કદ કહીએ છીએ મિત્રો તો જેવી રીતે આપણે બરાબર છે વેક્ટર્સ જે છે બરાબર છે એને આપણે મલ્ટીપ્લાય કર્યો બરાબર છે ટૂંપાય વડે અને આપણને વ્યત્ક્રમ અવકાશમાં જે ટ્રાન્સલેશન વેક્ટર્સ મળશે એને આપણે દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકાય જી ઇઝ ઇક્વલ ટુ એચ એ વત્તાં કે અને વધતા સુધી જશે આઈ આપણને આ રીતે મળશે અને આ જે છે એને સ્કેટરિંગ ફેક્ટર પણ કહે છે કારણ કે આ જે છે બરાબર છે એ તરંગલંબા ઉપર આધારિત છે બરાબર છે તો આને આપણે કહીએ છીએ સ્કેટરિંગ ફેક્ટર જી ઇઝ ઇક્વલ ટુ એચ એ વધતાં કે બી વધતાં અને હવે એ જી જે છે એ શું છે આપણી આપાત તરંગ લંબાઈ બરાબર છે એનો આપણે વ્યસ્ત લઈને ટૂંપા વડે ગુણી નાખીએ એટલે આપાત કે આઈ અને સ્કેટર્ડ થયેલો જે છે કે એને આપણે કહીએ છીએ કે સ્કેટર્ડ બરાબર છે એની આપણે બાદ બાકી લઈએ તો એ મળતો સદીશ જે છે ડેલ્ટા કે એને આપણે શું કહીએ છીએ રેસીપ્રોકલ વેક્ટર ઇન ફુરિયર સ્પેસ જેને આપણે શું કહીએ છીએ જી વડે દર્શાવીએ છીએ તો આ જી જે છે એ રેસીપ્રોકલ ફોરિયર લેટિસ વેક્ટર છે અથવા તો આપણે એને કહીએ છીએ સ્કેટરિંગ ફેક્ટર અને એને આપણે ડેલ્ટા કેવળ શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ તો હવે વિક્રમ અવકાશની અંદર આપણે જી જે છે આ ટ્રાન્સલેશનલ વેક્ટર જે છે બરાબર છે પુરિયર અવકાશનો એ આપણે શું કરી શકીએ છીએ મિત્રો મેળવી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ કેડેસ બરાબર છે માઇનસ જે છે એ આ કે છે અને હવે જે છે આપણે અહીંયા કે આ માઇનસ કે છે ને આ બાજુ લઈ જઈએ તો કે પ્લસ ડેલ્ટા કે થઈ જશે પણ ડેલ્ટા કેઝી કોટનું જી તો આપણે આ રીતે શું કરી શકશું મિત્રો લખી શકીશું આ તો જુઓ આ જે છે એ કે છે આ આ જે છે એ કે ડેશ છે વિવર્તન પામેલું છે એ અને આ જે છે સદીશ અહીંયા જે દર્શાવેલો છે અહીંયા કેપિટલ કે દર્શાવેલો છે પણ આપણે અહીંયા સંગણાત્મક રીતે અહીંયા શું લીધેલું છે જી લીધેલો છે મિત્રો તો આ જે છે એ જી સદીશ છે આ વ્યુત્ક્રમ અને તમે જોઈ શકો છો કે આ એક સમતલ છે આ બીજું સમતલ એમ સમતલ બતાવેલું છે અને આ જે છે એ વ્યુત્ક્રમ સદિશયો કહેવાય આ બરાબર છે જી વ્યુત્ક્રમ અવકાશનો જી સદિસયો કહેવાય તો એ જી આ થયો હવે આને આપણે જો વર્ગ કરી નાખીએ તો સદિશનો અદિશ થઈ જશે આપણને આ રીતે મળશે તો આપણને ખબર જ છે કે સ્કેટરિંગ ઇલાસ્ટિક હોય તો આપણને કે અને કેડેસ છે એની ખાલી માત્ર દિશા જ બદલાય છે મૂલ્ય બદલાતું નથી તો હવે આ કે અને કે એનું મૂલ્ય સરખું થશે અને મૂલ્ય સરખું થતું હોય તો મિત્રો જે છે આ બંને કેન્સલ થઈ જશે તો આપણને જીસ્કર વાતા ટુ કેજી ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણને ઝીરો મળશે તો આ મિત્રો જે છે બરાબર છે એને આપણે કહીએ છીએ વ્યુત્ક્રમ અવકાશમાં બ્રેગની કન્ડિશન આને કહેવાય વ્યુત્ક્રમ અવકાશમાં બ્રેક કન્ડિશન બરાબર છે એને એ જે છે બરાબર છે એ સેટિસ્ફાય થશે ત્યારે આપણને ખબર છે કે કોઈ પણ સમતલ ઉપરથી બરાબર છે આપણું તરંગ જે છે એ વિવર્તન પામી અને દિશા શું કરે છે બદલાવે છે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પરાવર્ધન પામે છે અને પરાવર્તન પામે છે બરાબર છે એટલે આપણે જે શરત સ્ફટિકમાં ભણી ગયા છીએ એન લેમડા ઇઝિકોલ ટુ ટુ ડી સાયન્થીટા બરાબર છે એ જ શરત આપણે અહીંયા મેળવેલી છે બરાબર છે આ પરાવર્તન પામતું દર્શાવેલું છે અને આપણે શું કહીએ છીએ જીસ્કર વત્તા ટુ કેજી ઇઝિકોડ શું થશે જીરો મિત્રો તો આ રીતે આપણને વિક્રમ અવકાશ જે છે એની અંદર આપણને શું મળશે બરાબર છે શરત આપણને મળી જશે બરાબર છે હવે જોઈ શકીએ છીએ આપણે અહીંયા હવે આપણે અહીંયા કેન્દ્ર તરીકે લઈ અને આપણે જે કે છે એટલી ત્રીજિયા લઈ અને આપણે શું કર્યું છે ગોળો દર્શાવેલો છે તો વ્યુત્ક્રમ સદીશ જે છે બરાબર છે કે ટૂંપાયપન લેમડા બરાબર છે એને ત્રિજ્યા લઈને આપણે જો ગોળો દર્શાવીશું તો એને કહીએ છીએ આપણે એડવાર્ડ્સ ફિયર કહીએ છીએ મિત્રો આ એડવાર્ડ્સ ફિયર કહીએ છીએ આ આપાત બરાબર છે તરંગ છે આ પરાવર્તિત તરંગ છે વિક્રમ અવકાશની અંદર બરાબર છે અને હવે જો આપણે ડેલ્ટા કે મેળવીએ તો આ બંનેની બાદબાકી થશે અને આપણે કહીશું ડેલ્ટા કે તો આ ડેલ્ટા કે ઇઝિક ટુ થઈ ગયું કહેવાય જી તો મિત્રો જોઈ શકો છો કે આ આપણું સમતલ છે અહીંયા અહીંયા જે છે એ આપણું સમતલ છે પરમાણુમાંથી પસારતું સમતલ છે અને આ બરાબર સમતલને શું છે લંબરૂપે છે અને આપણે હમણાં જ ઉદાહરણમાં જોયું કે બરાબર બે પરમાણુઓ જે છે વ્યુત્ક્રમ અવકાશના વ્યુત્ક્રમ અવકાશના બે લેટિસ બિંદુઓ જે છે બરાબર છે એને બરાબર આપણો જે આ સદિશ છે એ શું કરે છે દુભાગે છે બરાબર અધવચ્ચે આવે છે મિત્રો અહીંયા તો આ જે છે એને શું કહેવાય વ્યુત્ક્રમ સદિશ થયો કહેવાય જી અને એને આપણે શું કરી દઈએ આપણે દુભાગી દઈએ તો આટલું આવશે અડધું આવશે આટલું આવશે મિત્રો બરાબર છે અને અહીંયા જે છે એટલા જ માટે જો આપણે અહીંયા સાદરું આપેલું છે કે સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ આ સામેની બાજુ છે છેદમાં કર્ણ છે એટલે શું થશે આપણને બરાબર છે પીક્યુ બાય ટુ લીધેલું છે અડધી લંબાઈ આખી લંબાઈ છે અને અડધું એટલે પીક્યુ બાય ટુ થશે અને સાઇન ફાય એ રીતે આપણે લીધેલું છે અને સાદું પેલું છે કે જી ઇઝ ઇક્વલ કેટલું આવશે આપણને ટુ પાપન લેમડા બરાબર છે ટુ સાઇન ફાઈ તો આ એક સૂત્ર છે બરાબર છે ભૂમિતિ ઉપરથી આપણે લઈ શકીએ જી ઇઝ ઇક્વલ ટુ ટુ પણ આર સમય બહુ ઓછો રહ્યો છે એટલે મિત્રો હું ઝડપ કરી રહ્યો છું તમારી સામે અને હવે આપણે બેને સરખાવી દઈશું મિત્રો તો જોઈ શકો છો કે આપણને આ શરત મળી આવશે લેમડા ઇઝ ઇક્વલ ટુ ટુ આર સાઈન ફાઈ તો આ જે છે એ શું થઈ ગયું આપણને એન બરાબર એક હોય ત્યારે બ્રેકની શરત જ થઈ ગયા તો એન લેમડા ઇઝિકોલ ટુ ટુ ડી સાઈન થીટા એ જ શરત આપણને અહીંયા શું થઈ ગઈ કહેવાય આપણને મળી ગઈ કેવાય મિત્રો તો એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે અહીંયા આપણે પહેલાં ટૂપાઈ ટૂપાઈ લઈ લઈએ અને એના છેદમાં એન લેમડા ઇઝિકલ ટુ ટુ ડી સાઈન થીટા અહીંયા બે પરમાણુ વચ્ચેનું અંતર જે છે ડીની જગ્યાએ શું છે એ છે મિત્રો એટલે આપણે અહીંયા ડીની જગ્યાએ એ લીધેલું છે તો આપણે આવી રીતે લઈ શકીએ બંને ટૂપાઈ લઈને